આ તરફ અમદાવાદમાં કોરોના વાયરસના એકસો ને કેસ પોઝિટિવ સામે આવ્યા છે દાણી લીમડાનો સફી મંઝિલ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર છે સફી મંઝિલ ધૂબીની ચાલીના સૌથી વધુ કેસ સામે આવ્યા છે સૌથી પહેલા દાણી લીમડાને જાહેર કરાયું હતું હોટસ્પોટ જમાલપુર અને દરિયાપુરમાં પણ વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા કોટ વિસ્તારમાં એએમસી હાથ ધર્યો છે મેગા સર્વે હજી પણ કેટલાક લોકો તંત્રને સાથ સહકાર નથી આપી રહ્યા આરોગ્યની ટીમની સમજાવટ બાદ પણ સાથ સહકાર નથી આપવામાં આવી રહ્યો

ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવે છે ધારો કોઈ જે ફ્લેટમાં કોરોનાનો દર્દી હોય તો તે આખા ફ્લેટને પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે તેને ક્લસ્ટર એરિયા તરીકે જાહેર કરવામાં આવે છે આવા ઘણા વિસ્તાર છે કે જ્યાં મોટાભાગે સેમ્પલિંગ લેવાની તંત્રએ શરૂઆત કરશે પરંતુ હજી સુધી અમદાવાદમાં તેની કોઈ મોટા પ્રમાણમાં અસર થતી હોય તેવું દેખાતું તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી માત્રામાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે લોકડાઉન છે લોકડાઉન પૂરા થવાની પાંચ એક દિવસનો સમય બાકી છે પરંતુ હજી સુધી લોકો લોકડાઉનનો અર્થ સમજતા ના હોય તે જોવા મળી રહ્યું છે આરોગ્ય તંત્ર દ્વારા એટલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે જે પણ કોઈ લોકો નીકળી રહ્યા છે તેમના થર્મલ સ્કેનથી ચેકિંગ થઈ રહ્યું છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ છે જે કોઈ પણ નાણાં અથવા મોટા બહાના હેઠળ સતત બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે તમે જોઈ શકો છો બ્રિજ બંધ કરવામાં આવે પરંતુ એલએસબીની બ્રિજની વાત કરીએ તો એલએસ બ્રિજ ઉપર રાબેતા મુજબનો વાહન વ્યવહાર જોવા મળે છે એટલે જે ગંભીરતા કોરોના કેસને લઈને સામાન્ય લોકોમાં હોવી જોઈએ તે ક્યાંક દેખાતી નથી કોઈ પણ નાના મોટા બહાના હેઠળ કાં તો હોસ્પિટલ જવાનું બહાન હોય કાં તો લેબોરેટરીમાં જવાનું બહાન હોય કાં તો શાકભાજી ખરીદી કરવા માટે જવાનું બહાન હોય અથવા તો પોતે કોઈ એસેન્શિયલ કોમ્યુનિટી સર્વિસ સાથે જોડાયેલા છે તેવા બહાના હેઠળ લોકો બહાર નીકળી રહ્યા છે જેના કારણે આવનારા દિવસોમાં કદાચ વધારે સ્થિતિ ગંભીર થાય તો નવાય નહીં કારણ કે જે રીતે કેસોમો વધારો થયો છે એ ચોક્કસ એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી સ્વયંશિસ્ત લોકો નહીં અપનાવે ત્યાં સુધી ભારે હાલાકીનો સામનો લોકોએ કરવો પડશે બિલકુલ થી ગૌરવ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આગળ વાત કરીએ વડોદરાની કોરોનાના કેસમાં ત્રણ દિવસમાં ત્રણ ગણો વધારો થયો છે નાગરવાડમાં એક જ દિવસમાં અઠ્યાવીસ પોઝિટિવ કેસ સામે આવ્યા છે ગઈકાલે કોરોનાના સૌથી વધુ એકવીસ કેસ નોંધાયા છે વડોદરામાં કોરોના વારસના કુલ ઓગણચાળીસ દર્દીઓ ઓગણચાળીસમાંથી છ દર્દી સાજા થઈ ગયા છે બેના મોત નીપજી ચૂક્યા છે બસો પચાસ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ આવવાના હજી પણ બાકી છે સાતસો ને ચુમ્માલીસ શંકાસ્પદ દર્દીઓમાંથી ચારસો પચાસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે રવિ અમારી સાથે જોડાઈ ગયા છે રવિ હજી પણ આ કેસમાં વધારો થઈ શકે છે બસો ને પચાસ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ તેના પર આરોગ્ય વિભાગની નજર છે શું સ્થિતિ હાલ બિલકુલ દીક્ષિતા વાત કરવામાં આવે તો વડોદરામાં જે રીતના કોરોના વાયરસના જે કેસો વધી રહ્યા છે ને તે પણ માત્ર એક જ વિસ્તારમાંથી આ સમગ્ર કેસો વધી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે જે રીતના વાત કરીએ તો ત્રણ દિવસમાં વડોદરામાં કોરોનાની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે તે ખૂબ જ વધારે માનવામાં આવી રહ્યું છે અને તેના કારણે તંત્ર પણ ચિંતિત છે જો નાગરવાડા વિસ્તારની જ વાત કરીએ તો નાગરવાડા વિસ્તારમાં ત્રણ દિવસમાં અઠ્યાવીસ કેસ સામે આવ્યા છે તેમાં ગઈકાલે જ નાગરવાડામાં વીસથી વધારે જે દર્શ છે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે આરવી દેસાઈ રોડનો જે એક ડૉક્ટર છે તેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવીને કુલ એકવીસની સંખ્યા ગઈકાલે વડોદરામાં થઈ છે હજુ બસો પચાસ લોકોના જે સેમ્પલના રિપોર્ટ્સ આવવાના બાકી છે એટલે કે એમનામાંથી પણ કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે એટલે કે હજુ પણ વડોદરામાં કેસોની સંખ્યામાં વધારો થવાનો છે જે રીતના નાગરવાડા એપી સેન્ટર બન્યું છે તેના પગલે કોર્પોરેશન તંત્રના આરોગ્ય વિભાગે નાગરડા વિસ્તારને તો સીલ કર્યો છે સાથે સાથે નાગરવાડાના જે લોકો તાંદલજા વિસ્તારના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું જેના કારણે તાંદલજાના એરિયાને પણ સીલ કરવામાં આવ્યો છે કારણ કે જે ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે ડોક્ટર તાંદલજામાં તેનું ક્લિનિક આવેલું છે તે ત્યાંના લોકોને શરદી ખાંસી અને તાવના લક્ષણ હોય તો તેમને દવા પણ આપતો હતો અને આવા અઠ્યાવીસ લોકોની તંત્રએ ઓળખ કરી છે કે જેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે આ ઉપરાંત ડોક્ટરના સંપર્કમાં જે લોકો આવ્યા છે તેમના માટે કોર્પોરેશને ટોલ ફ્રી નંબર પણ બહાર પાડ્યો છે અને તેમનામાં કોલ કરવા માટેની સૂચના આપવામાં આવી છે આમ કહી શકાય કે

દર્દીઓને દવા આપી હતી ડોક્ટર મોહમ્મદ શાહ શેખ અઠ્યાવીસ દર્દીઓને દવા આપી હતી તાંદલ જવામાં આવેલા પોતાના ક્લિનિકમાં દવા આપી હતી શરદી ખાંસી અને તાવના દર્દીઓને દવા આપી હતી ડોક્ટરના સંપર્કમાં આવેલા લોકોને કોલ કરવાનો આદેશ કર્યો છે આરોગ્ય વિભાગે અઠ્યાવીસ લોકોને શોધીને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે નાગરવાડનો આ પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી કોરોનાથી સંક્રમિત થયો હતો તે હજી સુધી તંત્ર શોધી શક્યું નથી રવિ જોડાયેલા છે રવિ સમગ્ર મામલો શું છે બિલકુલ દીક્ષિતા સૌથી મોટો ખુલાસો એ થઈ રહ્યો છે આરોગ્ય વિભાગની તપાસમાં કે નાગરવાડાના જે દર્દીનો રિપોર્ટ ડોક્ટરનો રિપોર્ટ જે પોઝિટિવ આવ્યો છે તે ડોક્ટર ક્લિનિક તાંદલજા વિસ્તારમાં આવેલું છે આ ક્લિનિકમાં શરદી ખાંસી અને તાવના લક્ષણો ધરાવતા જે દર્દીઓ છે તે દવા લેવા માટે આવતા હતા તેમાંથી અઠ્યાવીસ જેટલા દર્દીઓને કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે શોધી લીધા છે તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે તે ઉપરાંત જે લોકો ડૉક્ટર જે પોઝિટિવ આવ્યા છે તેમના સંપર્કમાં આવ્યા હોય તેમના માટે કોર્પોરેશનની આરોગ્ય વિભાગે એક ટોલ ફ્રી નંબર બહાર પાડ્યો છે અને તાત્કાલિક આરોગ્ય વિભાગને તેના પર ફોન કરીને જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે તે ઉપરાંત જો સૌથી ગંભીર બાબત એ કહી શકાય દીક્ષિતા કે નાગરવાડાનો ચોપ્પન વર્ષીય આધેડનો જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમાં હજુ તે કોના કારણે સંક્રમિત થયો હતો તે કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર નથી જાણી શક્યું એટલે કે આ ચિંતાનો વિષય છે કે જેના સંપર્કમાં આવ્યો હશે તે વ્યક્તિ હજુ પણ ખુલ્લે ફરી રહ્યો હોઈ શકે છે અને તેના કારણે જ આરોગ્ય વિભાગ સતત શોધી રહ્યું છે કે આજે ચોપ્પન વર્ષનો આધેડ છે તે કોના સંક્રમણના કારણે તેને ચેપ લાગ્યો હતો કારણ કે તેના લીધે જ આજે નાગરોની આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને ત્યાં એક એક દિવસમાં વીસ વીસ જેટલા કેસ પોઝિટિવ નીકળી રહ્યા છે દીક્ષિત બિલકુલથી આભાર રવી સમગ્ર વિગત બદલતું એક પછી એક કેસમાં વધારો થઈ રહ્યો છે વડોદરામાં કોરોના વાયરસ અંગે આ સૌથી મોટો ખુલાસો